લોહારવાડા સમાજનો માજી પ્રમુખ છું અને અત્યારે સમૂહ સાધી સમિતિનો અધ્યક્ષ છું. સાહેબ, બનાવ એવો હતો કે ગઈકાલે દેવપર યક્ષમાં આ અહેમદ નામનો છોકરો તેમજ દરબારોની ટીમ વચ્ચે મેચ રમાઈ રહી હતી, જેની અંદર દરબારોએ પોતાની હાર, ક્રિકેટ મેચમાં હાર જીત સ્વાભાવિક થતી હોય છે, હાર થતાં એ લોકો ઉશ્કેરાઈ અને મતલબ એવા ગલત સ્ટેપો લેવા લાગ્યા, જેના કારણે અહેમદ એમને એમ કહેલ કે ભાઈ તમે ખેલ દિલીથી જીતો અથવા હારો, તમે આવી રીતે શું કામ કરો છો? એટલે એ કે તમે તું અમને ઓળખતો નથી, અમે દરબાર છીએ. તો એ કે દરબાર છો, મારા ગામના છો, પણ આપણે અત્યારે ક્રિકેટ મેચ રમી છીએ તો ખેલ દિલ્હીથી રમીએ. તો સીધો એના ઉપર બેટ અને વડે મતલબ હુમલો કર્યો અને એને કીધું કે હું જીઆરડીમાં છું અને પોલીસથી પણ વધારે અત્યારે મારો પાવર છે અને વધારે કરીશ તો હું તને ગામમાં પણ રહેવા નહીં દઉં. અને એની ઉપર મતલબ ગાળો બોલ્યો, એને ગલત રીતે માર્યો અને એ કે મારા વિરુદ્ધ તું કાંઈ પણ બોલીશ તો હું તને ગામમાં પણ રહેવા નહીં દઉં. અને એ છે ને દારૂનો પણ ધંધો કરે છે ત્યાં, કને દારૂ વેચવાનો ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર જે નવયુવાન વર્ગ હોય છે એને એ દારૂ પણ પીવડાવે છે અને પોલીસ ખાતાના જીઆરડીમાં રહી અને એનો એ ગલત ઉપયોગ કરે છે. તો અમારી અત્યારે અમે અત્યારે ડીએસપી સાહેબને પણ આવેદનપત્ર આપશું, ઈસરાણી સાહેબ જે પીઆઈ છે નખત્રાણા એમને પણ આવેદનપત્ર આપી અને એમને અમે આજીજી કરશું કે આવા તત્વોને તાત્કાલિક ધોરણે નોકરીમાંથી છૂટો કરવામાં આવે અને એની તાત્કાલિક ધરપકડ થઈ અને એમને કાયદાનું ભાન કરવામાં આવે. અન્યથા અમે સમારતા સાહેબને પણ આવેદનપત્ર આપશું. અમે અમારી લડાઈને લાસ્ટ સુધી લડી લેવાના મૂડમાં છીએ. કોઈ મનદુખ નથી. આ છે જે દરબારો છે, એક જુવાનસિંહ ઉર્ફે કાનુ અને બીજો ગનુભા પઢિયાર, એ લોકોની દાદાગીરી એટલે આદે છે કે ગામના ઘણા બધા વર્ગો, જેમ દલિત વર્ગના લોકો છે, મુસ્લિમ વર્ગના છે કે અન્ય જે પછાત વર્ગના લોકો છે, એ એક બીકનો અને ભયનો માહોલ તે લોકોએ ત્યાં ઊભો કરી દીધો છે અને એનાથી ઘણા બધા લોકો બીતા હોય છે. એટલે કોઈ એમના વિરુદ્ધ કરતો નથી અને છાસવારે લોકોને માર મારતા હોય છે, પણ આગળ આવી કોઈ ફરિયાદ નથી કરતો. પણ આને કાલે અમે લોકો જ્યારે નખત્રાણા હોસ્પિટલમાં લઈ ગયા તો નખત્રાણાવાળાએ એમ કીધું કે ભાઈ આ ક્રિટિકલ કેસ છે, મારી પહોંચની બહાર છે, તમે ભુજ લઈ જાઓ. એટલે ભુજ લઈ આવ્યા અને ભુજમાં એમનો અત્યારે ઈલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે, જેનું તમે લોકો ઓલરેડી ઇન્ટરવ્યૂ લઈ લીધેલ છે. હાલની સ્થિતિ આઉટસાઇડ કાંઈ પણ દેખાતું નથી અને રિપોર્ટના પ્રમાણે એને થોડી ઘણી ઇનસાઇડ ઇન્જરી છે, પણ એટલી બધી પણ નથી. અમે એને મતલબ જે મેડિકલ સારવાર આપ્યા પછી ઘરે લઈ જશું અને કાયદાકીય રીતે અમે અમારી લડત ચાલુ રાખશું. કદાચ એને જામીન મળવા માટે એવું હોય કે હવે આ લોકો હોસ્પિટલમાં એડમિટ નથી તો જામીન મળી જાય, જે કાયદો જે પ્રમાણે એની સાથે જે વર્તન કરશે એ અમને માન્ય રહેશે, પણ અમે કાયદાની પરિભાષામાં રહી અને એના વિરુદ્ધ પૂરેપૂરા પગલાં ભરવાની અમે મતલબ પ્રયત્ન કરશું.